ખુશમાણી મિત્રો, હું ભરત ગેલાની આપને અને ચિત્રલેખાના વાચકોને આવકારું છું. આજે ફરી નવું ચિત્રલેખન નવા વિષય. ગયા અઠવાડિયે જ અમે અમારી કવર સ્ટોરીમાં કહ્યું હતું કે બદલાતી મોસમનો પલટાતો મિજાજ, અને આ વાત આ ગયા શનિવારે એકદમ સાચી ઠરી છે. શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું અને નેપાળમાં વિનાશ સર્જાઈ ગયો. જી હા, આ વખતની અમારી કવર સ્ટોરી છે શિવજીના ત્રીજા લોચનની તારાજી. આપણી આંખ ક્યારે ખુલશે? વર્ષોથી નિષ્ણાતો ચેતવણી આપતા હતા, એ ધરતીકંપ આખરે ત્રાટક્યો અને નેપાળને ખુવાર કરી ગયો. 5,000થી વધુ લોકોએ જીવ ખોયા. ચો તરફ તબાહી તબાહી અને તબાહી જ નજરે પડે છે. આપણા પાડોશી દેશ જેવું જ આપણે ત્યાં એવું જ જોખમ માથે તોળાઈ રહ્યું છે. ત્યારે આ દુર્ઘટનામાંથી આપણે ભારત કંઈ શીખશે ખરું? નેપાળની વિનાશી તાંડવની સવિશેષ તસવીરો સાથેની આંખો ઉઘાડી દેતી આ કવ સ્ટોરી વાંચવાનું ચક્ષો નહીં. આવો જ એક વિચાર કરી મૂકે એવો વિષય લઈને આવ્યું છે ચિત્રલેખા. હવે એ બાળકનું શું? સુરતમાં રહેતી એક મહિલાનું અપહરણ થયું. 8-8 મહિના બાદ એ ભાગી છૂટી અને ઘેર પાછી ફરી. ત્યારે અપહરણકારોએ વારંવાર કરેલા સામૂહિક બળાત્કારને કારણે એક ગર્ભવતી હતી. પતિ તેમજ સાસરિયા હવે એને રાખવાની તૈયાર નથી. કોર્ટ પણ ગર્ભપાત કરવાની મનાઈ ફરમાવી છે. સગર્ભા પણ જન્મનારા બાળકને ઉછેરવા તૈયાર નથી. અપરાધીઓ પકડાયા છે, પરંતુ આ નારીના કુખેથી જન્મનારા એ અનિચ્છનીય બાળકનું હવે શું? ગુજરાત સરકાર ચકચાર જગાડનાર આ કિસ્સાની વિશેષ તપાસ કરે છે ચિત્રલેખા. આ અહેવાલ વાંચવાનું ચૂકશો નહીં. આ ઉપરાંત તમારા જાણીતા માનીતા વિભાગો અને કોલમ્સ પણ છે અંકમાં. ઉદાહરણ તરીકે વજુ કડકના સદાવાર, પ્રભાતના પુષ્પો, કાર્ડિયોગ્રામ, પ્રિયદર્શની, દુનિયાના ઊંધા ચશ્મા, રઘુનું જલસાગર અને ઈશિતાનો અફલાતુન એલચી સાથેનો મુખવાસ. અને હવે ખાસ વાત, ચિત્રલેખા આ વર્ષે ઉજવી રહ્યું છે ચિત્રલેખાના સંસ્થાપક તંત્રી વજુ કોટકનું જન્મ શતાબ્દી વર્ષ. આ અવસરે પ્રગટ થઈ રહ્યું છે વજુ કોટકના શ્રેષ્ઠ સર્જનોનું સ્મરણ કરાવે એવું એક વિશેષ પુસ્તક. ટૂંક સમયમાં પ્રગટ થનાર આ પુસ્તક માટે તમે આગોતરી નોંધણી કરી શકો છો. તમારી કોપી બુક કરાવો અને મેળવો ખૂબ જ આકર્ષણ વળતર. તો મિત્રો, ફરી મળીએ છીએ આવતા કે નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો અને ગુડ બાય.